हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। केम छो बधा? મજામાં છો? ચાલો સરસ। હવે આપણે જે લાસ્ટ લેક્ચરમાં તમને વાત કરી તેમ કે નેક્સ્ટ ટાઈમ આપણે નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું, જે આપણો નેક્સ્ટ છે ટાઈપ નંબર 4 અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક। કારણ કે આ વર્ષે 2020માં જે તમારી બોર્ડની એક્ઝામ હતી તમારા સિનિયર્સની, બરાબર, તો તે લોકોને જે 3 માર્કનો જે ક્વેશ્ચન હતો ને, બરાબર, તો તેમાં 3 માર્કનો એક સમ આ ટોપિકમાંથી પૂછાયો હતો, બરાબર। તો આપણે સ્ટાર્ટ કરીએ ટાઈપ નંબર 4, પ્રતિવિધેય ઇન્વર્સ ઓફ ફંક્શન। ચલો તો સૌ પ્રથમ આપણે વ્યાખ્યા જોઈ લઈએ। જો એવું વિધેય g ફ્રોમ y ટુ x અસ્તિત્વ ધરાવે કે જેથી g ઓફ બરાબર ix અને f ઓફ g બરાબર iy, ખ્યાલ હોય તો સ્ટુડન્ટ્સ તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી કે તમારું સંયોજિત વિધેય પૂરું નહીં થશે, અહીં પૂરું નહીં થશે, એનો ઉપયોગ તમારા પ્રતિવિધેયમાં આવશે જ। તો આ જોઈ શકો છો એનો ઉપયોગ તમારો આવી ગયો, આ તમારો જીઓએફ ને આ તમારું એફઓજી આવી ગયું, બરાબર। ચાલો તો વિધેય એફ ફ્રોમ એક્સ ટુ વાય ને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે। વ્યસ્ત સંપન્ન એટલે કે પ્રતિવિધેય છે, બરાબર, બીજું નામ છે એનું। અને વિધેય જી ને વિધેય એફ નું પ્રતિવિધેય કહે છે, જેને એફ રેઝ ટુ માઇનસ એટલે કે એફ ઇન્વર્સ તરીકે દર્શાવાય છે। ચાલો તો તમને વાત કરી તેમ કે એક એવું વિધેય જી છે, બરાબર, આપણી પાસે, તો એ અસ્તિત્વ ધરાવે છે। શું કીધું છે? અસ્તિત્વ ધરાવે છે કે જેથી, કે એનો મતલબ કે એવું સમજી લો કે તમારી પાસે એફ અને જી બે વિધેયો છે, બરાબર। આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલા પણ છે, આપણે પ્રતિ સંયોજિત વિધેય આપણે જે દાખલા જોઈએ તેમાં તમને ખ્યાલ હોય તો આપણે કરેલા છે સમ્સમાં, તમને બે વિધેય આપેલા હોય એફ અને જી, એફ એક્સ અને જી એક્સ બરાબર તમને આપેલ હોય, તમારે શું શોધવાનું? એફઓજી અને જીએફ શોધવાનું આવે, બરાબર છે, ખ્યાલ આવી ગયું। બસ અહીં પણ તમારે એ જ શોધવાનું છે, શું શોધવાનું છે? એફઓજી અને જીએફ, અને બંને બરાબર શું હોવું જોઈએ? તો જીએફ બરાબર આઈ એક્સ એટલે કે એ એક્સ પરનું તમારું તદે વિધેય, અને એફઓજી બરાબર એ વાય પરનું તમારું તદે વિધેય આવે, તો જે તમારો જી છે ને તેને તમારો એફ નું પ્રતિવિધેય કહે છે, એવું તમે કહી શકાય, ખ્યાલ આવી ગયો। એનો મતલબ કે તમને ક્વેશ્ચનમાં એમ પૂછેલો કે એફ ફ્રોમ તમને કઈ આપેલું છે અને એફ એક્સ આપેલું છે, તો સાબિત કરો કે એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે, એવું સાબિત કરવા કીધેલ હોય તો તમારે શું સાબિત કરવાનું? સૌથી પહેલા તમારે જી શોધી કાઢવાનું, એના પરથી તમને જી મળી જશે, પછી તમારે શું કરવાનું? એફઓજી અને જીએફ બંને શોધી કાઢવાના, ખાલી બંને બરાબર જો તમારું તદે વિધેય આવી જાય એટલે કે આઈ આન્સર આવી જાય, બરાબર, આઈ એક્સ અને આઈ વાય તમારા આવી જાય, તો તમે ફાઇનલ આન્સર કહી શકો કે વિધેય એ તમારું કેવું છે? વ્યસ્ત સંપન્ન વિધેય છે એમ કહેવાય। અને જે તમારું એફ નો ઉપયોગ કરીને તમને એક વિધેય મળશે તે તમારું શું આવશે? તો એનું પ્રતિવિધેય મળશે, જે આપણે એક્ઝામ્પલ આવશે ત્યારે આપણે જોવાના તો છે જ। અમને ખ્યાલ આવી ગયો તમારે શું કહેવાનું છે? તમારું જી ફ્રોમ વાય ટુ એક્સ અસ્તિત્વ ધરાવે છે કે જેથી જીએફ બરાબર આઈ એક્સ અને એફઓજી બરાબર આઈ વાય થાય, તો એફ જે છે તેને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે, અને જે તમારું જી વિધેય હતું તેને શું કહે છે? એફ નું પ્રતિવિધેય કહે છે, અને જેને સંકેતમાં એફ ઇનવર્સ એટલે મેં ઇઝ ઇક્વલ્સ ટુ જી પણ કહી શકું, એટલે એફ ઇનવર્સ શું છે? ઇન શોર્ટ ઇનડાયરેક્ટલી તમારું જી છે તરીકે દર્શાવાય છે। ચલો તો હવે આ વ્યાખ્યા પરથી આપણે થોડાક અમુક ઇમ્પોર્ટન્ટ રિમાર્ક્સ છે, બરાબર, તે આપણે જોઈ લઈએ। શું કીધું છે રિમાર્ક્સમાં? પહેલી રિમાર્ક, જો વિધેય એફ એક એક અને વ્યાપ્ત બંને હોય તો એફ નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે। આ પણ મેં તમને વાત કરેલી જ હતી કે એક એક અને વ્યાપ તમારું ત્યાં પૂરું નહીં થશે, કરીશું આપણે પાછા આગળ પણ આવશે, મેં તમને એમ પણ કીધું એકવાર તમારું રિવાઇઝ થશે, એક એક અને વ્યાપ્ત અને સંયોજિત બંનેનું રિવાઇઝ થશે। શું થયું? તો તમારે કોઈક તમને વિધેય આપેલો છે, બરાબર, સપોઝ તમને એક એફ એક્સ આપેલો છે, હવે તમે એને એક એક શોધતા છો આવી ગયું, વ્યાપ્ત શોધતા છો તે પણ આવી ગયું, બરાબર, બંને તમારું આવી ગયું, એક પણ આવી ગયું અને વ્યાપ્ત પણ આવી ગયું, બરાબર। તો આપણે ફાઇનલ શું કન્ક્લુઝન લગાવી શકીએ? જે તમારું એફ એક્સ આપેલું હતું જે વિધેય, બરાબર, તે કેવું વિધેય છે? તો વ્યસ્ત સંપન્ન વિધેય છે એમ કહેવાય। કેમ વ્યસ્ત સંપન્ન? તો આપણે ઇન શોર્ટ એવું પણ કહી શકીએ કે બંનેને એક એક અને વ્યાપ્ત પોસિબલ થઈ ગયું, અને એક એક અને વ્યાપ્ત પોસિબલ છે એનો મતલબ કે એનું પ્રતિવિધેય પોસિબલ છે, અને પ્રતિવિધેય પોસિબલ છે એનો મતલબ કે તમારું જીએફ કરશો અને એફઓજી કરશો તે બંનેનો આન્સર શું આવશે? તમારું તદે વિધેય જ મળશે। એટલે આપણે ફરતા ફરતા ક્યાં ગયા? આપણે ત્યાં જ ગયા, એફઓજી અને જીએફ પણ તમે જોઈ શકો છો કે એક જ દાખલામાં, એક જ સમમાં, એક જ એક્ઝામ્પલમાં તમે એક એક અને વ્યાપ પણ આવી જ જશે અને સંયોજિત વિધેય પણ એમાં આવી જ જશે। તો તમે એક વસ્તુ એ તમે જોઈ શકો છો કે તમારું પ્રતિવિધેય છે ને તેમાં તમારું એક એક અને વ્યાપ પણ આવે છે અને સંયોજિત પણ એમાં આવી જ જાય છે, ખ્યાલ આવી ગયો, સમજ પડી ગઈ? તો જે પણ વિધેય તમારા એવા હશે કે જે એક એક અને વ્યાપ બંને આવતા હશે, બરાબર, તો એવું સમજાવ કે એનો પ્રતિવિધેય શક્ય છે, અસ્તિત્વ ધરાવે છે, મળતું છે। ત્યારબાદ જો વિધેય એફ એક એક અને વ્યાપ બંનેમાંથી એક કોઈ એક ન હોય
ઘણા કેસમાં એવું થયેલું પણ છે, આપણે દાખલા જોયા છે સમસાય, આપણે જે કઈક અને વ્યાપ્ત ચાલેલું ત્યારે આપણે જોયેલું પણ છે કે ઘણા એક્ઝામ્પલ્સમાં કેવું થતું છે, એક એક આવતું છે પણ વ્યાપ્ત નથી આવતું, અને ઘણામાં વ્યાપ્ત આવે છે પણ એક એક નથી આવતું, ઘણામાં એક એક આવે છે વ્યાપ્ત નથી અને ઘણામાં વ્યાપ્ત છે પણ એક એક નથી, તો તેનું પ્રતિવિધે શક્ય નથી. એટલે ત્યાં જ આપો, એટલે આપણી પાસે ઘણા એવા કદાચ સમસ હશે આપણે કરીશું કે જેનું કદાચ તમને એમ કીધું કે એનું પ્રતિવિધે મેળવો, શક્ય હોય તો મેળવો, તો આપણે શું કરીશું એક એક શોધીશું, જો સપોઝ એક એક નહીં આવે બરાબર તો આપણે ત્યાં સ્ટોપ કરી દઈશું, આગળ કરવાની કઈ જરૂર નથી. ઘણા કેસમાં એવું આવશે કે એક એક આવી ગયું પછી આપણે વ્યાપ્તનું સ્ટાર્ટ કરીશું, વ્યાપ્ત નહીં આવશે તો આપણે ત્યાં દાખલો ત્યાં સ્ટોપ થઈ જશે, એટલે પછી આગળ વધવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયું? ચાલો, તો આ થઈ ગયું સેકન્ડ રીમાર્ક, એટલે એનું અસ્તિત્વ નથી. તે જ પ્રમાણે થર્ડ, વિધેય એફ વ્યસ્ત સંપન્ન વિધેય છે, તો અને તો જ વિધેય એફ એક એક અને વ્યાપ્ત છે. હમણાં જ વાત કરી તેમ બંને બાજુથી શક્ય છે, જે વિધેય તમારું વ્યસ્ત સંપન્ન હશે તે ઓબ્વિયસ છે કે એક એક અને વ્યાપ બંને જોવાનું, અને જે એક એક અને વિધેય બંને હશે એક એક અને વ્યાપ તેનું પ્રતિવિધે પણ શક્ય હોવાનું, એટલે કે વ્યસ્ત સંપન્ન હોવાનું, એટલે બંને બાજુથી શક્ય છે. તો અને તો જ એટલે કે બંને બાજુથી શક્ય થશે. તો અને તો, તો અને તો જ નો મતલબ કે જો હોય તો અને તો જ આ થાય, એટલે આ હશે તો તમારું આ થશે ને આ હશે તો તમારું આ થશે, એટલે બંને બાજુથી શક્ય છે કે વ્યસ્ત સંપન્ન હશે તે તમારું એક એક અને વ્યાપ હશે જ, અને જે એક એક અને વ્યાપ થશે તે તમારું વ્યસ્ત સંપન્ન હશે જ, એટલે બંને બાજુથી પોસિબલ છે. તો આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયું હશે કે પ્રતિવિધે છે શું, અને એને આપણે તમને ખ્યાલ જ હશે ગુજરાતીમાં આપણે શું કહીશું તો ઇન્વર્સ ઓફ ફંક્શન્સ, ને વ્યસ્ત સંપન્ન શું કહેવાય તો ઇન્વર્ટિબલ ફંક્શન્સ કહેવાય છે. શું કહેવાય? ઇન્વર્ટિબલ ફંક્શન, ઇન્વર્ટિબલ ફંક્શન, અને પેલું ઇન્વર્સ ઓફ ફંક્શન, બરાબર. ખાલી નામ અલગ અલગ છે, બાકી બંને શું છે તો એ લોકોને બંને ડેસ્ટિનેશન એક જ છે, બરાબર, જે ટાર્ગેટ છે બંનેનું એક જ છે, ખાલી નામ અલગ છે. પેલું ઇન્વર્ટિબલ ને આ છે ઇન્વર્સ, બરાબર. ચાલો સરસ, આઈ હોપ કે ખ્યાલ આવી ગયું હશે. ફરી એક વાર ધ્યાનથી સાંભળી લો કે સપોઝ તમારો એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે તો તે કેસમાં શું થશે, તો એફઓજી અને જીએફ બંને બરાબર શું થશે તો તદેવ વિધેય આન્સર આવશે. અને જો વિધેય તમારો એફ એક એક અને વ્યાપ્ત બંને હશે તો તેનું તમારું વ્યસ્ત પોસિબલ થશે અને મળશે, અસ્તિત્વ ધરાવતું હશે. ખ્યાલ આવી ગયો? અને સપોઝ ગણે એવું પણ થાય કે એક એક નહીં હોય અને વ્યાપ્ત થાય, અને વ્યાપ્ત નહીં હોય અને એક એક થાય, તો તમારું એનું જે પ્રતિવિધેય છે તે શક્ય તો નહીં આવશે. ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ? સમજ પડી ગઈ ને? બરાબર, ચલો ફરી એક વાર તમે બરાબર જોઈ લો, કારણ કે હવે એના પર ડિપેન્ડન્ટ આપણે એક્ઝામ્પલ્સ હવે જોવાના છીએ. ઓકે, ગુડ. ચાલો, તો હવે આપણા જે નવો ટોપિક છે પ્રતિવિધેય, તેના પર આધારિત આપણા દાખલાઓ, ફર્સ્ટ એક્ઝામ્પલ છે તે તમારી સમક્ષ રજૂઆત કરું છું, તો તમે ધ્યાન આપો અને સમજો. બરાબર, આપણું રકમ છે ઉદાહરણ નંબર 23. ધારો કે એફ ફ્રોમ એન ટુ વાય એ એફ એક્સ બરાબર 4x+3 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. ચાલો, તો તમને એક વિધેય તમને ક્વેશ્ચનમાં આપેલું છે, એફ ફ્રોમ એન ટુ વાય પર વ્યાખ્યાય એફ એક્સ બરાબર 4x+3 આપેલ છે, જ્યાં y બરાબર y બિલોંગ્સ ટુ n, કોઈક x બિલોંગ્સ ટુ n માટે y બરાબર 4x+3. એટલે તમારી y ની વેલ્યુ કેવી રીતે મળશે, તો તમારી x ની વેલ્યુ એટલે તમારા પ્રદેશમાંથી તમે અહીંયા મૂકવાની આવશે, એટલે એ પ્રમાણે તમને y ની વેલ્યુ મળશે. સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે, આ વિધેયનું પ્રતિવિધેય શોધો. ચલો, તો વ્યસ્ત સંપન્ન વિધેય છે તેમ સાબિત કરવાનું છે. તો આપણે વ્યસ્ત સંપન્ન વિધેયની વ્યાખ્યા પરથી શું શોધવાનું છે, આપણે એક એવું વિધેય આપણે શોધવાનું છે, એટલે કે g, બરાબર, એવું વિધેય આપણે g શોધવાનું છે કે જેથી આપણે fog અને gf બંને શોધીએ, બે સંયોજિત વિધેય આપણે શોધીએ, અને આપણને શું મળવું જોઈએ, તદેવ વિધેય મળવું જોઈએ, એકમ વિધેય આપણને મળવું જોઈએ. બરાબર, તો આપણે સૌ પ્રથમ આપણને જે રકમમાં વિધેય આપેલું છે તે આપણે દર્શાવી દઈએ ક્વેશ્ચનમાં, અને પછી આપણે જે નવું વિધેય આપણે શોધવાનું છે તે શોધી કાઢીએ. બરાબર, ચાલો, તો સૌ પ્રથમ અહીં એફ ફ્રોમ એન ટુ વાય એ એફ એક્સ બરાબર 4x+3, જ્યાં વાય બરાબર સ્મોલ વાય બિલોંગ્સ ટુ કેપિટલ એન, કોઈ સ્મોલ એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એન માટે વાય ઇઝ ઇક્વલ ટુ 4x+3 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે, એનું પરિણામ એક આપી દઉં છું. કોને? તો કે એફ એક્સ બરાબર 4x+3 ને પરિણામ એક આપી દઉં છું. ચાલો, હવે ધારો કે એફ એક્સ બરાબર હોય, હવે મેં તમને વાત કરી તેમ આપણે શું શોધવાનું છે, એક નવું વિધેય આપણે શોધવાનું છે. ઓકે, તો આપણો ટાર્ગેટ શું છે, આપણે જી શોધવાનો છે, એફ તો આપણી પાસે છે, હવે આપણે જી શોધીશું. ધારો કે એફ એક્સ બરાબર વાય, એફ એક્સ ની વેલ્યુ શું છે આપણી પાસે 4x+3, તો અહીં મૂકી દઉં પરિણામ એક પરથી, એનો ઉપયોગ કર્યો છે એટલે.
ચલો આ તમારું y = 4x + 3 છે ને, તો હવે એને આપણે x = માં કન્વર્ટ કરવાનું છે. એટલે કે x સિવાયની બધી જે ભી વસ્તુ હશે તે બધીને જે ભી ટર્મ હશે તેને આપણે પેલી બાજુ શિફ્ટ કરી દઈએ. સૌપ્રથમ આપણે 3 ને પેલી બાજુ શિફ્ટ કરી દે એટલે 3 + 3 છે પેલી બાજુ છે એટલે -3 એટલે y - 3 = 4x. હવે 4 અહીંયા છેદમાં આવી જશે એટલે x બાબત તમને શું મળશે તો y - 3 / 4. તમે જોઈ શકો છો તમને વિધેય y માં મળી છે, આ તમારો x માં હતો આ તમને y માં મળ્યું. તો હવે આપણે ધારી લેશું g ઓફ y ધારી લેશું બીજું વિધેય. તો ધારો કે g ફ્રોમ y ટુ n, કારણ કે f ફ્રોમ n ટુ y હતું તો g ફ્રોમ y ટુ n થશે આખું એનું ઓપોઝિટ. બરાબર, વ્યસ્ત વિધેયનો મતલબ શું થાય કે જે તમારો વિધેય f હશે બરાબર, સપોઝ કે x ટુ y પર વ્યાખ્યાયિત છે, તો જે બીજું વિધેય હશે એનું વ્યસ્ત વિધેય g તે તમારું આખું એનું ઓપોઝિટ એટલે કે એનાથી ઊંધું વ્યાખ્યાયિત હશે એટલે કે y ટુ x પર વ્યાખ્યાયિત હશે. તો અહીં તમારું g શું થશે તો y ટુ n પર વ્યાખ્યાયિત છે, જ્યાં g ઓફ y એટલે આપણે હમણાં સુધી તે y માં જે આપણો આખો વિધેય છે તે બરાબર, કારણ કે તમે એમાં જોશો તો તમને બધી y જ દેખાશે, x કશે દેખાશે નહીં એટલે y પર y માં વિધેય છે. બરાબર, ચાલો તો y - 3 / 4 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે અને હું અને પરિણામ નંબર 2 આપી દઉં છું. બરાબર, તો y g ઓફ y = y - 3 / y - 3 / 4 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. ચલો સૌપ્રથમ આપણે gf ની વાત કરી લઈએ. તો gf માટે શું હોવું જોઈએ તો rf સબસેટ dg રેન્જ ઓફ f એટલે કે f નો વિસ્તાર y બરાબર, અને g નો પ્રદેશ એટલે કે y, કે y સબસેટ y. ખબર જ છે આપણને બધાને કે દરેક ગણ એ પોતે પોતાનો ઉપગણ છે એટલે તમારું gf શક્ય થશે. તો gf ફ્રોમ હવે વ્યાખ્યા કેવી રીતે થશે તો f નો પ્રદેશ અને g નો સહપ્રદેશ, f નો પ્રદેશ એટલે કે n, g નો સહપ્રદેશ એટલે કે n, એટલે n થી n પર તમારો gf વ્યાખ્યાયિત થશે. બરાબર, ચલો ગુડ. હવે આપણે શું કરીએ તો gf ઓફ x લઈ લઈએ. તો શું લખાશે g ઓફ fx આપણે વ્યાપ્ત સંયોજિત વિધેયની વ્યાખ્યા પરથી. ચાલો fx ની વેલ્યુ શું છે આપણે પરિણામ 1, તો પરિણામ 1 નો ઉપયોગ કરી લઈએ તો g ઓફ 4x + 3. ઓકે, ચાલો હવે આપણે g ઓફ y ને g ઓફ 4x + 3 સાથે આપણે સરખામણી કરીએ તો તમને y બરાબર શું દેખાય 4x + 3 દેખાય. તો અહીંયા જે y છે ત્યાં આપણે 4x + 3 અહીં મૂકીશું તો શું દેખાય તમને 4x + 3 - 3 આખા છેદમાં 4 અને + 3 - 3 તમારે કેન્સલ થઈ જશે એટલે તમને 4x ના છેદમાં 4 મળશે અને 4 4 કેન્સલ થઈ એટલે તમને ફાઇનલ x મળી જશે. એટલે તમે જે વેલ્યુ તમે નાખી છે એ તમને બહાર મળી ને એનો મતલબ શું થાય તો દેવ વિધેય. એ કેવો વિધેય થયો તો દેવ વિધેય. ધેરફોર g ઓફ x = x એનો મતલબ x x આપણે કાઢી લઈએ બંને બાજુ તમને શું મળશે તો g ઓફ is equals to in. in કેમ? suffix માં આપણે n કેમ લીધું? કારણ કે આપણું gf જે છે તે n થી n પર વ્યાખ્યાયિત વિધેય છે એટલે n થી n પર વ્યાખ્યાયિત વિધેય છે એટલે તમને gf is equal to in મળશે. સમજ પડી ગઈ? એટલે આપણે gf ને તો આપણે તદ્દેશ વિધેય બતાવી દીધું, હવે આપણે શું કરીશું fog ને બતાવી દઈએ. તો fog વ્યાખ્યાયિત થાય તેના માટે rg સબસેટ df એટલે કે g નું તમારું વિસ્તાર રેન્જ એટલે કે n અને f નો તમારો પ્રદેશ એટલે કે n, n સબસેટ n શક્ય છે. બરાબર, અને વ્યાખ્યાયિત પણ થશે કેવી રીતે તો g નો પ્રદેશ અને f નો સહપ્રદેશ, g નો પ્રદેશ એટલે y અને f નો સહપ્રદેશ એટલે y, y સબ y ટુ y એટલે તમારો fog y થી y પરનો વિધેય થશે. ઓકે, હવે fog ઓફ y, હવે બધે તમને ક્વેશ્ચન થશે કે અહીં આપણે x કેમ લીધું ને અહીં y કેમ લીધું. બરાબર, એનું રીઝન છે કે તમે અહીંયા x લેશો, સપોઝ fog ઓફ x લેશો તો તમને f ઓફ g ઓફ x મળશે, પણ g ઓફ x ની આપણી પાસે વેલ્યુ જ નથી. સમજ પડી? તમારી પાસે જે g ઓફ y છે. અને કન્ફ્યુઝન થાય ને સ્ટુડન્ટ્સ તો તમારે એટલું યાદ રાખવાનું કે fog માં, fog માં તો અહીંયા તમારું નજીક કયું ફંક્શન છે? g છે, fog છે તો ત્યાં g છે ને આગળ, તો g ઓફ તો શું છે તમને y જ આપેલું છે. તે જ પ્રમાણે g ઓફ f હોય તો f ઓફ શું છે તમને x જ આપેલું છે એટલે જી એફ તમે એક્સ પર એપ્લાય કરશો અને એફ ઓ જી તમે વાય પર એપ્લાય કરશો. તો તમે જોઈ શકો છો નેક્સ્ટ સ્ટેપ સંયોજિત વિધેયની વ્યાખ્યા પરથી એફ ઓફ જી ઓફ વાય. હવે જો જી ઓફ વાય ની વેલ્યુ આપણી પાસે છે, ખ્યાલ આવી ગયો ને, તો પરિણામ એક નો ઉપયોગ કરતા જી ઓફ વાય ની વેલ્યુ આપણે અહીં રિપ્લેસ કરી દઈએ તો એફ ઓફ વાય માઇનસ 3 / 4 મળશે. હવે તમે આ તમારો એફ એક્સ અને આ તમારો એફ ઓફ વાય માઇનસ 3 / 4 બંનેને સરખામણી કરો તો એક્સ બાબત શું દેખાય છે તમને? વાય માઇનસ 3 / 4 દેખાય છે. ચાલો તો અહીંયા તમે y - 3 / 4 મૂકી દે આ x ની જગ્યાએ તો 4 * y - 3 / 4 + 3. ચલો સૌપ્રથમ આ 4 4 કેન્સલ થશે એટલે y - 3 + 3 મળશે, પછી - 3 + 3 કેન્સલ થશે એટલે તમને ફાઇનલ y મળી જશે.
વહી નાખો વહી મળ્યો એનો મતલબ શું થયો તદેવ વિધેય ધેરફોર FOG ઇઝ ઇક્વલ ટુ IY કેમ IY કારણ કે FOG તમારો y થી y પરનો વિધેય છે એટલે બરાબર છે ચાલો તો બંને સાબિત આપણે કરી દીધા તો ફાઇનલ લખી દઈએ ધેરફોર GF ઇઝ ઇક્વલ ટુ IN અને FOG ઇઝ ઇક્વલ ટુ IY હોવાથી F એ વ્યસ્ત સંપન્ન છે ધેટ ઇમ્પ્લાઇઝ F એ વ્યસ્ત સંપન્ન છે અને F નું પ્રતિવિધેય એટલે કે F ઇન્વર્સ એટલે કે F ઇન્વર્સ ઓફ Y બરાબર F ઇન્વર્સ એટલે કે આપણું G છે વ્યાખ્યામાં તમને મેં બતાવ્યું હતું કે F ઇન્વર્સ શું છે તમારું ઇનડાયરેક્ટલી તમારું G છે અને આપણે ધારેલું જ હતું G બરાબર ને તો G ઓફ Y ઇઝ ઇક્વલ ટુ Y માઇનસ 3 બાય 4 તો આ થશે તમારું વ્યસ્ત પ્રતિવિધેય ઓકે જે તમારું વિધેય આપેલ છે FX બરાબર 4X ઓછા 3 તો એનું પ્રતિવિધેય તમારું શું થશે તો Y માઇનસ 3 બાય 4 થશે આઈ હોપ આશા રાખું કે તમને આખા સમજ પડી ગઈ હશે બરાબર છે કસે સ્ટાર્ટિંગમાં આપણે જે વિધેય આપેલ તે દર્શાવી દીધું પછી આપણે નવું વિધેય જે શોધવું હતું તે શોધી કાઢ્યું પછી એને ધારી લીધું બરાબર પછી આપણે GF ની વાત કરી FOG ની વાત કરી બંનેને તદે વિધેય સાબિત કરી દીધા અને ફાઇનલ આન્સર લખી દીધો ઓકે સ્ટુડન્ટ્સ જોઈએ શાંતિથી ચાલો સેમ એક્ઝામ્પલ જે આપણે હમણાં કર્યું ઉદાહરણ નંબર 23 સેમ એવો જ ઉદાહરણ નંબર 24 છે તે તમારી સમક્ષ ઉપસ્થિત છે ઉદાહરણ નંબર 24 ધારો કે વાય બરાબર સ્મોલ એન સ્ક્વેર જ્યાં સ્મોલ એન બિલોંગ્સ ટુ કેપિટલ એન સબસેટ એન વિધે એફ ફ્રોમ એન ટુ વાય જ્યાં એફ એન બરાબર એન સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત કરો સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન છે એફ નો પ્રતિવિધેય શોધો બરાબર સેમ જ છે ખાલી ફરક એટલો છે કે જે તમારો આગળનો એક્ઝામ્પલ હતો તેમાં એફએક્સ આપેલું હતું અહીંયા તમને એફ ઓફ એન આપેલું છે એટલે કે એક્સ ની જગ્યાએ તમને ખાલી એન રિપ્લેસ કરેલું છે બાકી બધું તમારું સેમ અને વિધેય ખાલી તમારું બદલાયેલો છે આગળનો જે સમ હતો તમારું 4x+3 હતું અહીં તમારું એન સ્ક્વેર છે બરાબર એટલે જો એક્સની ભાષામાં વાત કરવા જઈએ તો તમને એફએક્સ બરાબર એક્સ સ્ક્વેર આપેલું છે બરાબર ચલો તો સૌ પ્રથમ વિધેય આપણે વ્યાખ્યાત કરી દે અહીં એફ ફ્રોમ એન ટુ વાય એ એફ એન બરાબર એન સ્ક્વેર જ્યાં વાય ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર જ્યાં એન બિલોંગ્સ ટુ કેપિટલ એન સબસેટ એન દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે પરિણામ એક આપી દો ચલો સેકન્ડ સ્ટેપ ફર્સ્ટ સ્ટેપ આપણે પાર કરી નાખ્યું બરાબર શું પાર કર્યું તો જે ક્વેશ્ચનમાં વિધેય આપેલ છે તે મેં દર્શાવી દીધું સેકન્ડ સ્ટેપ હવે આપણે જી શોધવાનું છે શોધી નાખીએ ચલો બીજું વિધેય શોધી નાખીએ હવે ધારો કે એફ એન બરાબર વાય એફ એન બરાબર એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર પહેલી બાજુ જશે એટલે સ્ક્વેર રૂટ થઈ જશે એટલે મને એન બરાબર શું મળશે તો સ્ક્વેર રૂટ વાય મળશે પરિણામ એક પરથી કારણ કે એફ એન બરાબર એન સ્ક્વેર આપણે કેમ રિપ્લેસ કર્યું પરિણામ એકનો ઉપયોગ કર્યો તેના પરથી ચાલો ધારો કે જી ફ્રોમ વાય ટુ એન જ્યાં જી ઓફ વાય બરાબર સ્ક્વેર રૂટ વાય દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે તો આપણે જે બીજું વિધેય જે શોધવું હતું તે મેં ધારી લીધું કે કેવું હશે તો જી ઓફ વાય બરાબર સ્ક્વેર રૂટ વાય જેવું હશે બરાબર પરિણામ નંબર બે આપી દીધો અને બરાબર ચલો એફ એન આવી ગયું જી ઓફ વાય બંને વિધેય મારી પાસે મળી ગયા હવે આપણે એફઓજી અને જીએફ ની વાત કરી લઈએ તો સૌ પ્રથમ જીએફ માટે તો જીએફ વ્યાખ્યાયિત થશે આરએફ સબસેટ ડીજી એટલે કે એફ નો વિસ્તાર વાય જીનો પ્રદેશ વાય સબસેટ વાય થશે અને કઈ રીતે વ્યાખ્યાયિત તો એફ નો પ્રદેશ અને જીનો સહપ્રદેશ એફ નો પ્રદેશ એન જીનો સહપ્રદેશ એન એટલે એન થી એન પર તમારો એફઓજી જીએફ વ્યાખ્યાયિત થશે જીએફ ઓફ એફ ઓફ શું છે તમને એન આપેલું છે એટલે એફ ઓફ એન લેશો અહીંયા જી ઓફ જીઓ એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એફ એન સંયોજિત વિધેયની વ્યાખ્યા પરથી એફ એન ની વેલ્યુ એન સ્ક્વેર પરિણામ એક પરથી જી ઓફ એન સ્ક્વેર ને આપણી પાસે જી ઓફ વાય છે તો જી ઓફ વાય વાય દેખાય ત્યાં આપણે શું મૂકવાનું છે એન સ્ક્વેર મૂકવાનું છે ને તો અહીંયા વાય છે એન સ્ક્વેર આવશે તો સ્ક્વેર રૂટની અંદર એન સ્ક્વેર બરાબર હવે સ્ક્વેર સ્ક્વેર રૂટ નીકળી જશે એટલે આપણને પ્લસ ઓર માઇનસ એન મળશે ને બરાબર પણ તમે જોઈ શકો છો તો તમારો જે એન છે તે બિલોંગ્સ ટુ શું છે તો કે કેપિટલ એન છે એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં તમને ખબર જ છે બધી કેવી છે ધન જ સંખ્યાઓ આવશે ત્યાં ઋણ સંખ્યાઓ તો આવશે જ એટલે આપણને ફાઇનલ શું મળશે પ્લસ એન જ મળશે કારણ કે એન બિલોંગ્સ ટુ કેપિટલ એન તો તમે જોઈ શકો છો જીએફ ઓફ એન લીધું અને આપણને મળ્યું સ્મોલ એન એનો મતલબ જે તમે ઇનપુટ આપ્યું તે તમને આઉટપુટ મળ્યું એનો મતલબ શું થયો તદેવ વિધેય મળી ગયું એટલે એન બંને બાજુથી નીકળી જશે એટલે તમને જીએફ ઇઝ ઇક્વલ ટુ આઈ એન મળશે કારણ કે જીએફ તમારા એન થી એન પરનો વિધેય છે એટલે ફર્સ્ટ પ્રૂફ કરી દીધું સેકન્ડની વાત કરી લઈએ એફઓજી માટે તો એફઓજી પણ વ્યાખ્યાયિત થશે જ કારણ કે આરજી જીનો વિસ્તાર એટલે એન અને એફનો પ્રદેશ એટલે કે એન એટલે એન સબસેટ એન તો થશે જ
અને વ્યાખ્યાયિત કેવી રીતે થશે તો જીનો પ્રદેશ અને એફનો સહપ્રદેશ જીનો પ્રદેશ વાય અને એફનો સહપ્રદેશ વાય એટલે વાય સબસેટ વાય એટલે તમારો એફ હજુ પણ વ્યાખ્યાયિત થશે અને કેવી રીતે થશે તો વાય થી વાય પર વ્યાખ્યાયિત થશે ચાલો તો એફ ઓ જી ઓફ વાય બરાબર એફ ઓફ જી ઓફ વાય સંયોજિત વિધેયની વ્યાખ્યા પરથી જી ઓફ વાય સ્ક્વેર રૂટ વાય પરિણામ બે પરથી એફ એક્સ ને કમ્પેર કરીએ તો શું મળશે એન ના જગ્યા તમારે સ્ક્વેર રૂટ વાય મૂકવાનું છે એટલે સ્ક્વેર રૂટ વાય આખાનો વર્ગ સ્ક્વેર રૂટ નીકળી જશે એટલે તમને મળશે વાય જે નાખ્યું તે જ મળ્યું તો દેવું વિધેય બરાબર ચાલો ગુડ એટલે એફ ઓ જી ઓફ વાય બરાબર વાય એનો મતલબ કે એફ ઓ જી ઇઝ ઇક્વલ ટુ આઈ વાય મળશે કારણ કે વાય થી વાય પરનો વિધેય છે એટલે તો તમે જોઈ શકો છો તમે શું પ્રૂફ કરી દીધું તો એફ ઓ જી અને જી એફ બંને બરાબર મેં તદેવ વિધેય લાવી દીધું એટલે તદેવ વિધેય મેં પ્રૂફ કરી દીધું અને જે શું છે તો કે આપણે વ્યસ્ત સંપન્ન માટેની કન્ડિશન છે ધેરફોર જી એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એન અને એફ ઓ જી ઇઝ ઇક્વલ ટુ આઈ વાય દેટ ઇમ્પ્લાઇઝ એફ એ વ્યસ્ત સંપન્ન છે અને એફનું પ્રતિવિધેય એટલે કે એફ ઇનવર્સ ઓફ વાય અને એફ ઇનવર્સ શું છે આપણું જી છે ને એટલે જી ઓફ વાય બરાબર સ્ક્વેર રૂટ વાય શું સાબિત કરવાનું છે અને શું શોધવાનું હતું અને સમજ પડી કે સ્ટુડન્ટ ઇઝી જ છે બરાબર જરાક શાંતિથી ધ્યાન આપશો એટલે તમને ખબર પડી જશે ઓકે ચાલો જોઈ લો શાંતિથી ચાલો સ્ટુડન્ટ સમજ પડી ગઈ બે એક્ઝામ્પલ્સ આપણે હમણાં કહ્યા એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ 23 અને ઉદાહરણ 24 હવે બે તમારા માટે હોમવર્કમાં બરાબર જાતે જ કરવાના છે સેમ હમણાં જે આપણે કર્યા તે જ પ્રકારના છે સ્વાધ્યાય 1.3-7 આ સ્વાધ્યાય 1.3-7 જે છે ને તે આપણે હમણાં ઉદાહરણ નંબર જે 23 કર્યું ને સેમ એવો જ છે ધારો કે વિધેય એફનો માર્ટો જે એફ એક્સ બરાબર 4x+3 સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન છે અને વિધેય એફનો પ્રતિવિધેય શોધો બરાબર એ પણ એ જ વિધેય છે 4x+3 છે ખાલી પ્રદેશ અને સહપ્રદેશ તમારું બદલાયેલું છે તમે જે સ્ટાર્ટિંગમાં જે દર્શાવો છો ને જે તમને ક્વેશ્ચનમાં વિધેય આપેલું છે ત્યાં તમારે ખાલી લખવાનું આવશે કે અહીં એફ ફ્રોમ આર ટુ આર જ્યાં એફ એક્સ બરાબર 4x+3 આપેલ વિધેય છે દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે શું લખવાનું અહીં એફ ફ્રોમ આર ટુ આર જ્યાં એફ એક્સ બરાબર 4x+3 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે અને એક નંબર આપી દઉં પછી તો આપણે જે આખો જે પ્રોસેસ કરી છે આપણે બીજું વિધેય ક્રિએટ એટલે બનાવતા બીજું એક વિધેય આપણે લાવતા જી આપણે જી ટાર્ગેટ કરતા બરાબર જીને લાવતા પછી એને ધારતા પછી જી એફ શોધતા એફ ઓ જી શોધતા અને પછી ફાઇનલ આન્સર લખતા બસ એ જ પ્રમાણે અને વિધેય તે જ છે એટલે તમારે ખાલી ઉદાહરણ 23 ને બેક ટુ તમારે કોપી જ કરવાનું છે બરાબર ચાલો હવે 1.3-8 એ વિધેય શું છે વિધેય એફ ફ્રોમ આર પ્લસ ટુ ક્લોઝ 4∞ એફ એક્સ બરાબર x²+4 દ્વારા વ્યાખ્યાયિત છે સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન છે બસ સેમ આ જ પ્રમાણે ખાલી અને વિધેય એફનું પ્રતિવિધેય એફ ઇનવર્સ એફ ઇનવર્સ ઓફ વાય એટલે તમારો જે આન્સર જે આવશે ને તે તમે ક્વેશ્ચનમાં આપી દીધેલો છે કે એફ ઇનવર્સ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ જી ઓફ વાય બરાબર સ્ક્વેર રૂટ વાય -4 તમારો આન્સર આવશે અને તમને ખ્યાલ જ હશે અહીં જો અહીં વાય આવશે એટલે વાય બરાબર x²+4 એટલે પેલો 4 આબાજ આવશે એટલે વાય -4 થશે અને પેલો સ્ક્વેર આબાજ જશે એટલે સ્ક્વેર રૂટ એટલે તમને એક્સ બરાબર સ્ક્વેર રૂટ વાય -4 તો મળવાનો જ છે જે આપણે ખબર એક્સમાં એટલે વાયમાં જે વેલ્યુ શોધતા એક્સ બરાબર તો તેનો આન્સર શું આવશે તો સ્ક્વેર રૂટ વાય -4 આવશે અને તમારે લખવાનું શું છે કે અહીં એફ ફ્રોમ આર પ્લસ ટુ ક્લોઝ 4∞ જે એફ એક્સ બરાબર x²+4 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે અને પરિણામ એક આપી દઉં જ્યાં આર પ્લસ એ તમામ અનરૂન વાસ્તવિક સંખ્યાનો ગણ છે ત્યારબાદ હવે ધારો કે એફ એક્સ બરાબર વાય અને તે જે આપણે પ્રોસેસ કરતા તે વ્યક્તિ તમારે કરવાની આવશે અને બીજી વસ્તુ કે તમે એફ ફ્રોમ આર પ્લસ ટુ 4∞ છે ને શું છે એફ ફ્રોમ આર પ્લસ ટુ 4∞ તો તમારું જી ફ્રોમ શું આવશે તો 4∞ ટુ આર પ્લસ આવશે બરાબર તો તમે જો એફ ઓ જી શોધશો તો જીનો પ્રદેશ એટલે કે 4∞ ટુ 4∞ અને જી એફ ફ્રોમ શું આવશે તો આર પ્લસ ટુ આર પ્લસ એટલે આ તમને મળશે આઈ ક્લોઝ 4∞ અને આ તમને મળશે આઈ આર પ્લસ સમજ પડી કે સ્ટુડન્ટ બરાબર બાકી તો જે આપણે કરતા હતા તે જ ખાલી તમારે એફ ઓ જી અને જી એફ જે તમે શોધો છો ત્યાં થોડા સ્ટેપ્સ તમારે કરવાના આવશે બાકી તો બરાબર છે સમજ પડશે એટલે આટલા બે સમ્સ કમ્પ્લીટ કરી નાખજો એટલે આપણે ટોટલ 4 કમ્પ્લીટ થઈ જશે ઓકે ચલો તો નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યાં સુધીમાં બધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ ઓકે થેન્ક યુ